स्वागत है विद्यार्थी मित्रों, आप सबनों माँ आशापुरा एजुकेशनल विडियो में। जेमा हूँ मेघना वर्गमा। आज आप जोई रहा छे धोरण 11 मां आंकड़ाशास्त्र विषय में बीजू प्रकरण माहितीनु निरूपण। जेमा गया विडियो में आप असतत अने सतत आवृत्ति वितरण दाखलाओ के प्रकारना हो ए विषय की माहिती मेळवी, दाखलाओ गणतरी ना जोया। हवे आज आग नवो टॉपिक जे छे, सौथी पहला एना थिअरिकल पॉइंट में जाइए तो आजनो जे टॉपिक छे ई गुणात्मक माहितीनु वर्गीकरण। इनामां तमारे सादु कोष्टक, बहुविध कोष्टक ए विषयनी माहिती जे छे जोवा मळे छे। जे आपणे जोयुं हतुं के सादु कोष्टकनो प्रकार जोवा मळे छे माहिती माटे, અને જ્યારે તમારી માહિતી વધી જાય ત્યારે એ માહિતીને સમાવવા માટે બહુવિધ કોષ્ટકની જરૂર પડતી હોય છે। તો આવા જ એક થિયરિકલ પોઈન્ટની શરૂઆત કરીએ, ત્યાર પછીના સેશનમાં વિડીયો સેશનમાં આપણે કોષ્ટક સ્વરૂપે દાખલાઓ કઈ રીતે થઈ શકે એ વિશેની માહિતી મેળવશું। તો શરૂઆત કરીએ કે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ એટલે શું। ગુણાત્મક માહિતીના અવલોકનોને વર્ગીકરણ માટેના નિર્ધારિત ધોરણો જે નક્કી કરેલા હોય તે એના અનુસાર હાર અને સ્તંભ એટલે કે રો અને કોલમ એમાં ગોઠવવાની પદ્ધતિને આપણે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ તરીકે ઓળખાવી શકીએ। એટલે કે તમારી પાસે જે માહિતી આવેલી હોય એ માહિતીને આપણે હાર સ્વરૂપે અને કોષ્ટક સ્વરૂપે જ્યારે દર્શાવીએ છીએ વ્યવસ્થિત એક કોષ્ટકમાં, ત્યારે એ માહિતી કેવી બને છે, ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ તરીકે એને ઓળખવામાં આવે છે। એ તેના બે પ્રકાર જોવા મળે છે। બે પ્રકાર, પહેલું પ્રકાર છે સાદું વર્ગીકરણ। સાદું વર્ગીકરણ જેમાં એક જ પ્રકારના ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવે છે। ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ એક સરકારી બેંક છે, એ બેંકમાં વિવિધ શાખાઓ આવેલી છે, વિવિધ શાખાઓમાં કાર્ય કરતા વ્યક્તિઓની અલગ અલગ પ્રકારના હોદ્દાઓ છે, તો આ એક જ શાખામાં આવેલા કર્મચારીઓ અલગ અલગ પ્રકારના હોદ્દા ધરાવતા હોય તો એને આપણે એક જ પ્રકારનું ગુણધર્મ આપણે કહી શકીએ। તો એ થયું તમારું સાદું વર્ગીકરણ। જ્યારે બીજું જે છે બહુવિધ વર્ગીકરણ, જે અનેક ગુણધર્મો ઉપર આધારિત હોય। ફોર એક્ઝામ્પલ તરીકે કે એક જ બેંકમાં આવેલા વિવિધ કર્મચારીઓમાં સ્ત્રી કર્મચારી અને પુરુષ કર્મચારી એ દરેકના હોદ્દા પ્રમાણે એને અલગ પાડવાના છે, તો હોદ્દા તો તમે લખ્યા, એનું પદવી લખી, પરંતુ સ્ત્રી અને પુરુષ આ બંને કેવા થયા, અલગ અલગ ગુણધર્મ થયા। તો આ રીતે સાદું અને બહુવિધ કોષ્ટક બે રીતે તૈયાર કરવામાં આવતું હોય છે વર્ગીકરણ। ત્યાર પછીનું છે કે જ્યારે તમે કોષ્ટકની રચના કરો છો તો એ રચનાના પ્રકાર અને એના ઉપયોગો, એના પછીનો પોઈન્ટ। તો સંખ્યાત્મક અને જ્યારે ગુણાત્મક માહિતી હોય એ માહિતીના વર્ગીકરણના ધોરણો નક્કી કર્યા હોય, એ ધોરણો નક્કી કર્યા બાદ એના પછી જે તે કોષ્ટક છે એ કોષ્ટકના રૂપમાં એને ગોઠવણી કરવામાં આવે છે। જ્યારે તમારી પાસે સંખ્યાત્મક અને ગુણાત્મક આ બંને પ્રકારની જ્યારે માહિતી આવી જાય છે ત્યારે એ માહિતીને વ્યવસ્થિત સ્વરૂપે દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, કોષ્ટકનો ઉપયોગ કરીએ છીએ। તો એ કોષ્ટકમાં રૂપમાં જે માહિતી પ્રેઝન્ટ કરવામાં આવે એને કહેવાય કોષ્ટક સ્વરૂપની માહિતી। તેના પણ બે પ્રકારો જોવા મળે છે। પહેલું પ્રકાર છે સાદું કોષ્ટક અને બીજું છે દ્વિચલ કોષ્ટક। સાદું કોષ્ટક છે એ આપણે અભ્યાસક્રમમાં જોવા મળે છે, જ્યારે દ્વિચલ કોષ્ટક છે એ તમારા અભ્યાસક્રમમાં હાલ જોવા મળતું નથી। એના પછીનો પોઈન્ટ છે કે એના ઉપયોગો શું છે, જ્યારે તમે કોષ્ટકની રચના કરો છો તો એના ઉપયોગો શું। પહેલો ઉપયોગ છે કે વ્યવસ્થિત, સરળ અને સચોટ માહિતી મળે છે। કોષ્ટક સ્વરૂપે તમે જે માહિતી મેળવો છો એ માહિતી કેવી હોય છે, એકદમ સરળ, વ્યવસ્થિત અને ખૂબ જ સચોટ રીતની માહિતી હોય છે, કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એ કોષ્ટક જોવે છે ત્યારે સરળતાથી માહિતી મેળવી શકે છે। ત્યાર પછીનું છે કે સમય, શક્તિ અને નાણાંની બચત થાય છે। કોઈ પણ માહિતી કોષ્ટક સ્વરૂપે જ્યારે મેળવવામાં આવતી હોય ત્યારે એ માહિતી દ્વારા જે તે તપાસ માટેના જે સ્થળે જવાનું હોય એ સ્થળની જગ્યાએ તમે જે કોષ્ટક તૈયાર કરેલું હોય છે તો એના ઉપરથી આપણને સમય, શક્તિ અને ખર્ચનો શું થાય છે, બચાવ થાય છે। પછી છે સરખામણીમાં સરળતા રહે છે। જ્યારે સરખામણી કરો છો, જ્યારે તમારા બહુવિધ કોષ્ટકનો ઉપયોગ કરો છો ત્યારે એ વખતે સ્ત્રી અને પુરુષના રેશિયાને જો કમ્પેર કરતા હો, અથવા તો ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે, આવી કોઈ કમ્પેરિઝન કરવાવાળી બાબત હોય, સરખામણીની બાબત હોય, ત્યારે આ કોષ્ટક જે છે ખૂબ ઉપયોગી સાબિત થતું હોય છે। પછી છે ભૂલ સહેલાઈથી મળી જાય છે। કમ્પેરિઝનના કારણે તમે જે પાસ પાસેની માહિતી રાખો છો તો એ પાસ પાસેની માહિતી રાખવાને કારણે આપણે જે તે ભૂલ હોય એ ભૂલ આપણે કોષ્ટક સ્વરૂપે આપેલી હોય તો આપણે સરળતાથી ભૂલનો
शोधी शकीए छीए। माहितीनुं विश्लेषण सरळताथी थई शके छे। कोईपण माहिती जे छे ए माहितीमां आपणने योग्य रीतनी माहिती मेळवी होय कि ग्राम्य विस्तार अने शहरी विस्तार में शिक्षणनुं प्रमाण केटलुं छे एनामां पण स्त्री पुरुषों जो एवी रीते अलग अलग पाड़िए तो दरेक रीतनी माहिती वर्गीकरण द्वारा आपणे मेळवी शकता होवाथी विश्लेषण केवुं बनी जाय छे अहींया सरळ बनी जाय छे। त्यार पछीनो पॉइंट छे कोष्टक रचनाना मार्गदर्शक नियमो। आ प्रश्न जे छे ई तमने 3 માર્ક્સમાં પૂછાતો હોય છે। એટલે કે જો તમારે કોષ્ટક સ્વરૂપના દાખલાઓ હોય એના ઓરમાં પણ તમને આ જે પ્રશ્ન છે થિયરીકલ ગણતરીની ઓરમાં તમને થિયરીકલ પ્રશ્ન પૂછાઈ શકે કે કોષ્ટક રચનાના માર્ગદર્શક નિયમો કયા છે જેને તમે આઈએમપી પ્રકારના કહી શકો। એમાં પહેલું છે કે યોગ્ય શીર્ષક હોવું જોઈએ। એટલે કે તમે જે કોષ્ટક તૈયાર કરો છો એ કોષ્ટક માટેનું યોગ્ય શીર્ષક હોવું જરૂરી છે। ત્યાર પછી બીજી બાબત છે કે હાર અને સ્તંભના શીર્ષક સ્પષ્ટ હોવા જોઈએ। તમે જે કોષ્ટક તૈયાર કરો છો એનામાં રો અને કોલમ જે નક્કી કરો છો એ રો કઈ હોવી જોઈએ અને કોલમ કઈ હોવી જોઈએ એના પણ શીર્ષક કેવા હશે સ્પષ્ટ હોવા જરૂરી છે। ત્યાર પછીનું છે ત્રીજું કે આંકડા જ્યારે મોટા હોય ત્યારે એ આંકડાને તમે 100,000,00,000 અથવા કરોડમાં દર્શાવી શકો છો જેથી લખવામાં શું રહે સરળતા રહે। ત્યાર પછી ચોથું છે કે પરસ્પર સંબંધ ધરાવતી માહિતી એવી રીતે લખવી કે જેનાથી સરખામણી જે છે એ સરખામણી તમે શું કરી શકો સરળતાથી કરી શકો। જે માહિતીની આપણે સરખામણી કરવાની હોય એ માહિતી જો તમે પરસ્પર રીતે સંકળાઈને લખો છો તો એના ઉપર તમે સરખામણી જે છે એ સરળતાથી કરાવી શકો છો। ત્યાર પછીનો પાંચમો મુદ્દો છે કે મુખ્ય ગુણધર્મ હોય એને છૂટા પડે તેવી રીતે લીટી દોરીને લખવા જોઈએ। જેટલા પણ ગુણધર્મ તમે અલગ અલગ ગુણધર્મ ધરાવતા હો દાખલા તરીકે શિક્ષણનું પ્રમાણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં શોધવું છે તો શહેર વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર એમાં પણ સ્ત્રી પુરુષનું જો પ્રમાણ શોધવું હોય તો એ શું થયા એના ગુણ ગુણધર્મ થયા તો એ પણ અલગ રીતે દર્શાવી શકાય એ રીતે લીટી પાડીને લખવા જોઈએ। છઠ્ઠું છે કે મુખ્ય અને ગૌણ ખાનાનો સરવાળો પણ અલગ અલગ રીતે દર્શાવવો જોઈએ જેથી કેટલો ક્યાંનો ગૌણ માહિતી મેળવવી હોય તો એ પણ આપણે સરળતાથી મેળવી શકીએ અને મુખ્ય આખો ટોટલ કેટલો થાય છે કોષ્ટકનો તો એ પણ આપણે કોષ્ટકનો સરવાળો સરળતાથી મેળવી શકીએ। અંતે માહિતીના સ્ત્રોતનો ઉલ્લેખ કરવો જોઈએ। અંતમાં શું કરવો કે તમે આ માહિતી ક્યાંથી મેળવી છે એ માહિતી મેળવવી એ માહિતીનો સ્ત્રોતનો તમે અહીંયા ઉલ્લેખ કરવાનો હોય છે। ત્યાર પછીનું છે કે પાકું તમે કોષ્ટક તૈયાર કરો એના પહેલાં શું કરવું જોઈએ કાચું કોષ્ટક તૈયાર કરવું જોઈએ જેનાથી પાકું કોષ્ટક તૈયાર કરતી વખતે કોઈપણ પ્રકારની છેકછાક કરવાનો અહીંયા પ્રશ્ન રહેતો નથી। અને છેલ્લું છે કે માહિતી વધુ હોય ત્યારે અલગ અલગ પ્રકારના કોષ્ટકનો ઉપયોગ કરવો જોઈએ। જ્યારે તમારી માહિતી ખૂબ વધી જતી હોય ત્યારે એક જ કોષ્ટકમાં બધી જ માહિતીનો સમાવેશ કરવાની જગ્યાએ શું કરવું જોઈએ એ માહિતી માટે અલગ અલગ પ્રકારના કોષ્ટક તૈયાર કરવા જોઈએ જેથી માહિતી પણ સરળતાથી આપણે પ્રાપ્ત થઈ જાય। તો આજના વિડીયો સેશનમાં આપણે ગુણાત્મક માહિતીના વર્ગીકરણ જોયું એનામાં કોષ્ટક વિશેની માહિતી જોઈ અને હવે પછીના સેશનમાં આપણે આ જ માહિતી જે કોષ્ટક છે એના દાખલાઓની શરૂઆત કરીશું। થેન્ક યુ।